નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? પાઠ્યપુસ્તકને સાથે રાખીને આપણે પુનરાવર્તન એક કરવાનો અભ્યાસ કરીશું. આપણે આગળ જે પાઠ જોઈ ગયા છીએ એ બધા પાઠના આધારે તમારે અહીં પ્રશ્નના જવાબ લખવાના છે. ગોતીને શોધીને અહીં લખવાનું છે. પહેલું છે, ઈશ્વર ક્યાં રમી રહ્યો છે? ઈશ્વર કયા સ્વરૂપે સોગાદ આપે છે? મોચી ભગત સ્વભાવે કેવો હતો? મોચી ભગત નવા ઓજાર ક્યારે વસાવી શક્યા? ધરતી પર સુંદર શું શું દેખાય છે? તો બધા પ્રશ્નના જવાબ આપણે આગળના જે પાઠ છે એમાંથી તમે ગોતીને અહીંયા સ્વાધ્યાયમાં લખેલા છે ત્યાંથી જ લખીને અહીંયા લખવાના છે. અહીંયા તમે લીટી પાડીને પણ લખી શકો છો. હવે ખરા ખોટા છે, સાચો શબ્દ રાખવાનો, બાકીનો કાઢી નાખવાનો છે. ફૂલ ફૂલની રંગ સુગંધ તારી છે સોગાદ, તો કાઢી નાખો ખોટો શબ્દ. રાડ ત્રાડ અને લાડની સાથે મોર પીછનો સૂર, તો સૂર જે છે સાચો એ રાખો. લાવને જરા મોચીને ત્યાં આંટો મારી આવ. આપ ખરા સાધુ કે સાધુ જે ખોટું છે એ કાઢવાનું છે. કવિતા સુંદર, જીવન સુંદર, જીવન સુંદર જે ખોટું છે એ શબ્દ ચેકી નાખવાનો છે. સૂચના મુજબ શબ્દની રમત રમવાની છે. વિદ્યાર્થી મિત્રો, અહીં સરસ મજાની આપી છે. લીંબ ડો, તો ડો ઉપરથી બનાવ્યું ડો લ, લ ઉપરથી બનાવ્યું લખો ટી, તો ટી ઉપરથી તમે કોઈ પણ શબ્દ બનાવી નાખો. કે ટીપાઈ, તો અહીં લખો ટીપાઈ, ટીપાઈ. ઈ ઉપરથી બનાવો ઈશ્વર, ર ઉપરથી બનાવો રમકડુ, ડુ ઉપરથી બનાવી શકાય છે ડુકર, ર ઉપરથી બનાવો રજ, જ ઉપરથી બનાવો જગ, ગ ઉપરથી બનાવો ગણપતિ, તી ઉપરથી બનાવો તિલક, ક ઉપરથી બનાવો કરમ, કરમ. તો આવી રીતે છેલ્લા અક્ષર ઉપરથી તમારે રમત રમવાની છે. વિદ્યાર્થી મિત્રો, તમારે અહીંયા સમાનાર્થી શબ્દ પણ લખવાના છે. સમાનાર્થી શબ્દમાં સરોવર એટલે તળાવ લખી શકાય, ઉષા એટલે સવાર, સમીર એટલે પવન, ગર્વ એટલે અભિમાન અથવા તો ગૌરવ, રડિયાત એટલે તમે જોઈ લેજો, ગોતજો અને નીચે કોમેન્ટમાં પણ લખજો. નિશા એટલે રાત, ધરતી તો આકાશ, ટૂંકું તો લાંબુ, ઉષા તો નિશા, પૂર્ણ તો અપૂર્ણ. આવી રીતે તમે પૂરું કરો. રૂઢિપ્રયોગ આપ્યા છે, રૂઢિપ્રયોગનો અર્થ આપીને વાક્ય પણ બનાવો. જીવ બળવો એટલે દુઃખી થવું. સચિનને 100 રન થતા મહેન્દ્રસિંહ ધોનીનો જીવ બળ્યો લખી શકાય. બેઠા બેઠા ખાવું, કામ કામ વગર ખાવું. હાથીભાઈ બેઠા બેઠા ખાતા હતા, કાંઈ પણ કર્યા વગર ખાતા હતા. બાવળાના બળથી પોતાની જાત મહેનતથી, તો મોચીએ પોતાના બાવળાના બળથી ઓજારો બનાવ્યા હતા. પેટનો ખાડો પૂરવો, ખૂબ મહેનત કરીને કમાવવું. રામજીભાઈ ખેતરમાં ખૂબ મજૂરી કરીને પેટનો ખાડો પૂરતા હતા. એ જ રીતે અહીંયા પંક્તિ આપી છે, આડાવળી છે, એને યોગ્ય ક્રમમાં ગોઠવવાની છે. વિભુ હશે તો કેવા સુંદર, સુંદર વન ઉપવન ગીરીવન, ઉષા સુંદર નિશા સુંદર, એવું થતું મુજ મનમાં. તો પહેલાં ઉષા સુંદર નિશા સુંદર, સુંદર વન ઉપવન ગીરીવર, વિભુ હશે તો કેવા સુંદર, એવું થતું મુજ મનમાં. આવી રીતે તમે ગોઠવી શકીએ છો. ઉખાણા બનાવવાના છે અથવા તો મેળવીને લખવાના છે. અહીં એક સરસ મજાનું ઉખાણું આપ્યું છે. રાતા રાતા રતનજી ઉપર લીલા પાન, મૂળાના તે સગાભાઈ, અથાણામાં માન તો ગાજર. રાજા કરે રાજ, દરજી સીવે કોટ, રાજકોટ. વાંકા ચૂકા રસ્તા, વચમાં આવી નેર, વાંકાનેર. એવી જ રીતે ગાડાનું પડ ને સાયકલની ધરી, પડધરી. આવા તમે બીજા પણ તમે લખી શકો છો. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારા ઘરમાં શાળામાં જોવા મળતા સામાયિક વર્તમાનપત્ર પુસ્તકોની યાદી કરો. દાખલા તરીકે તમારા શાળાની અંદર બાલ સૃષ્ટિ આવતું હોય, શિક્ષણ જીવન શિક્ષણ આવતું હોય, કુમાર કરીને સામાયિક, સફારી કરીને સામાયિક આવતું હોય, સંદેશ આવતું હોય, કોઈ પુસ્તકો તમારી પાસે હોય, ઘરે હોય, તો એના નામ અહીંયા લખવાના છે. વિરામચિહ્નો મૂકીને ફરીથી ફકરો લખવાનો છે. મોચી સાધુ સામે જોઈ હસવા લાગ્યો, તેણે કહ્યું, અલ્પિરામ કરીને અવતરણ ચિહ્ન કરવાનું છે. જે કહેવાના એ લેવાના, મહારાજ આપની ઈચ્છા હોય તો બનાવું, પૂર્ણવિરામ અને અવતરણ ચિહ્નમાં પૂરું. સાધુએ કહ્યું, અલ્પિરામ અવતરણ ચિહ્નમાં અને એ પૂર્ણવિરામ અવતરણ ચિહ્ન પૂરું. તો આવી રીતે તમે કરી શકો છો. વ્યસન મુક્તિને લગતા ચિત્રો કે સૂત્રો તમારે બનાવવાના છે. વ્યસન ન થાય એના માટેનો પ્રયાસ કરો. વિદ્યાર્થી મિત્રો, તમે પણ જો વ્યસન કરતા હોય તો એ વ્યસન આજથી જ છોડી દો. એનાથી આપણા શરીરને નુકસાની થાય છે, આર્થિક રીતે પણ નુકસાની થાય છે અને આપણા સમયનો પણ વ્યય થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા પુનરાવર્તન એક પૂર્ણ થાય છે. પાઠ્ય પુસ્તકને સાથે રાખીને વધુમાં વધુ દૃઢીકરણ માટે વિડીયો જોતાં જોતાં તમે તમારું દૃઢીકરણ પુનરાવર્તન કરી શકો છો. ધન્યવાદ.